આ વિડીયોમાં આપણે વિભાજ્યતા વિશે વધુ સમજ મેળવીશું એક પ્રશ્ન આપેલ છે બાર અને વીસ બંને વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ બીજી કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય હશે હવે પહેલા એક વાત સમજી લઈએ જો કોઈ સંખ્યા બાર અને વીસ એમ બંને દ્વારા વિભાજ્ય હોય તો તે સંખ્યા આ બંને સંખ્યાઓના દરેક અવિભાજ્ય અવયવ વડે પણ વિભાજ્ય હોય તો ચાલો તેમના અવિભાજ્ય અવયવ મેળવીએ બારના અવિભાજ્ય અવયવો ચાલો જોઈએ બાર એટલે બે ગુણ્યા છ છ એ અવિભાજ્ય નથી માટે છ બરાબર બે ગુણ્યા ત્રણ આમ હવે અવિભાજ્ય અવયવ મળ્યા તેથી જો કોઈ સંખ્યા બાર વડે વિભાજ્ય હોય તો તે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ વડે પણ વિભાજ્ય હોય માટે તે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં બે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ હોવા જોઈએ જેથી તે બાર વડે વિભાજ્ય થાય હવે જો કોઈ સંખ્યા વીસ વડે વિભાજ્ય હોય તો તે માટે વીસ ના પણ અવિભાજ્ય અવયવ મેળવીએ વીસ બરાબર બે ગુણ્યા દસ દસ બરાબર બે ગુણ્યા પાંચ આમ જો કોઈ સંખ્યા વીસ વડે વિભાજ્ય થાય તે માટે તે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ વડે પણ વિભાજ્ય થવી જોઈએ બીજી રીતે કહીએ તો તે સંખ્યાના અવિભાજ્ય અવયવમાં બે વખત બે અને એક વખત પાંચ હોવા જોઈએ આમ જો આ બંને સંખ્યા વડે વિભાજ્ય થવા માટે તે સંખ્યાએ બે વખત બે એક ત્રણ અને એક પાંચ વડે વિભાજ્ય બે વખત બે એક વખત ત્રણ અને એક વખત પાંચ વડે વિભાજ્ય થવું પડે બે વખત બે અને ત્રણ એ બાર માટે તેમજ બે વખત બે અને પાંચ એ વીસ માટે તમે તે ચકાસી પણ શકો કે બંને વડે વિભાજ્ય છે વીસ વડે વિભાજ્યનો અર્થ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ વડે વિભાજ્ય બે સાથે બે નો છે દૂડી જાય તેમજ પાંચ સાથે પાંચ નો છે દોડે માટે આપણી પાસે ફક્ત ત્રણ વધે આમ તે ચોક્કસ વીસ વડે વિભાજ્ય છે હવે જો બાર વડે વિભાજ્ય કરવું હોય તો તે સંખ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ વડે પણ વિભાજ્ય હોવી જોઈએ બંને બે નો છે દોડી જશે તેમજ ત્રણ પણ ઉડી જાય આપણી પાસે ફક્ત પાંચ વધે માટે તે ચોક્કસ બંને સંખ્યા બાર અને વીસ વડે વિભાજ્ય હોય હવે જો આ બધા અવિભાજ્ય અવયવોનો ગુણાકાર કરો તો આપણને મળે બાર અને બાર પંચામ સાઈઠ તે ખરેખર બાર અને વીસ નો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા મળ્યો કહેવાય હવે ફક્ત આ એક જ સંખ્યા નથી જે બાર અને વીસ બંને વડે વિભાજ્ય હોય આ સંખ્યાને બીજી અમુક બીજા અમુક અવયવો સાથે ગુણીને બીજી સંખ્યાઓ પણ મળે જે બાર અને વીસ વડે વિભાજ્ય હોય તેને આપણે એ બી અને સી વડે દર્શાવીએ પણ આ જે સંખ્યા મળી તે સૌથી નાની સંખ્યા છે જે બાર અને વીસ વડે વિભાજ્ય થાય કોઈ પણ બીજી મોટી સંખ્યા પણ હોઈ શકે જે આ નાની સંખ્યાની જેમ જ વિભાજ્ય હોઈ શકે ચાલો તો હવે પ્રશ્નનો જવાબ આપીએ બાર અને વીસ બંને વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે હવે જુઓ આ સંખ્યાઓ કઈ છે તે આપણે જાણતા નથી તે સંખ્યા સાહીઠ છે તે એકસો વીસ હોઈ શકે પહેલી સંખ્યા લઈએ બે જુઓ કે બે વડે જુઓ બે વડે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ને ભાગી શકાય આપણી પાસે આપણી પાસે બે વખત પણ બે છે ત્રણ વડે પણ વિભાજ્ય હોય બે ગુણ્યા ત્રણ વડે પણ તેને ભાગી શકાય એટલે કે છ વડે ભાગી શકાય અહીં બે ગુણ્યા બે બરાબર ચાર લખીએ આપણે એ પણ જાણીએ છીએ કે તેને બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ વડે પણ ભાગી શકીએ ત્રણ ગુણ્યા પાંચ વડે પણ ભાગી શકાય બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ વડે પણ ભાગી શકાય આમ આ અવિભાજ્ય સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યાઓ લઈને નવી સંખ્યા બનાવી શકાય જેના વડે તે દરેક સંખ્યાને ભાગી શકાય જે બાર અને વીસ વડે વિભાજ્ય હોય હવે જો આ પ્રશ્ન એમસીક્યુ તરીકે પૂછાયો હોય અને વિકલ્પો હોય દાખલા તરીકે સાત નવ બાર અને આઠ જુઓ કે સાત એ આમાંથી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નથી નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ તે માટે આપણને અહીં બે વખત ત્રણની ની જરૂર પડે જ્યારે અહીં તો ફક્ત એક જ વખત ત્રણ છે માટે જવાબ નવ હોઈ શકે નહીં સાત નહીં નવ પણ નહીં બાર એટલે ચાર ગુણ્યા ત્રણ બીજી રીતે કહીએ તો બાર એટલે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ જુઓ અહીં બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એ અવિભાજ્ય અવયવોમાં છે જે આ બંને સંખ્યાઓનો લસા છે આમ બાર એ આ પ્રશ્નનો જવાબ હોઈ શકે આઠ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તે માટે અવિભાજ્ય અવયવોમાં ત્રણ વખત બે હોવા જોઈએ પણ આપણી પાસે ત્રણ વખત બે નથી માટે તે જવાબ હોઈ શકે નહીં ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ જેથી આપણે બરાબર સમજ્યા છીએ કે નહીં તે જાણી શકાય આ પ્રકારનો જ પ્રશ્ન લઈએ નવ અને ચોવીસ વડે વિભાજ્ય હોય નવ અને ચોવીસ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ તેવી સંખ્યાઓ બીજી કઈ સંખ્યા વડે બીજી કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય હશે નવ અને ચોવીસ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ બીજી કઈ વડે વિભાજ્ય હશે ફરીથી અવિભાજ્ય અવયવો મેળવીએ નવ અને ચોવીસ નો લસા લઈએ નવ ના અવિભાજ્ય અવયવો મેળવીએ નવ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ના અવિભાજ્ય અવયવો ચોવીસ બરાબર બે ગુણ્યા બાર બાર બરાબર બે ગુણ્યા અને છ બે ગુણ્યા ત્રણ આમ જો કોઈ પણ સંખ્યા નવ વડે વિભાજ્ય હોય તો તેના અવયવોમાં નવ હોવા જોઈએ એટલે કે તેના અવિભાજ્ય અવયવ તરીકે હોવા જોઈએ જો કોઈ સંખ્યા ચોવીસ વડે વિભાજ્ય હોય તો તેના અવયવોમાં ત્રણ વખત બે અને ત્રણ વખત બે અને એક વખત ત્રણ હોવા જોઈએ નવના અવયવોમાં એક વખત ત્રણ છે જ આમ આ સંખ્યા નવ અને ચોવીસ એમ બંને વડે વિભાજ્ય હોય વિભાજ્ય હોય આ સંખ્યા ખરેખર તો બોતેર છે આઠ ગુણ્યા નવ બરાબર ફરીથી તેને એમસીક્યુ ના પ્રશ્ન તરીકે વિચારીએ ધારો કે આપણી પાસે તેના પાંચ વિકલ્પો છે સોળ સત્યાવીસ પાંચ પાંચ અગિયાર અને નવ સોળ ના અવિભાજ્ય અવયવ મેળવીએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બેની ચાર ઘાત એટલે કે ચાર વખત બે ની જરૂર પડે આપણી પાસે અહીં ચાર વખત બે નથી એટલે કે અહીં બીજી સંખ્યાઓ પણ હોઈ શકે એટલે કે અહીં બીજી સંખ્યાઓ પણ હોઈ શકે પણ તે કઈ હશે તે આપણે જાણતા નથી નવ અને ચોવીસ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં આ સંખ્યાઓ હોવી જોઈએ આમ જવાબ સોળ હોય નહીં કારણ કે આપણી પાસે ચાર વખત બે નથી સત્યાવીસ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આમ અવિભાજ્ય અવયવોમાં ત્રણ વખત ત્રણ હોવા જોઈએ આપણી પાસે ત્રણ વખત ત્રણ નથી બે જ વખત ત્રણ છે માટે સત્યાવીસ ને પણ કેન્સલ કરીએ પાંચ એ અવિભાજ્ય સંખ્યા છે જયારે અહીં એક પણ વખત પાંચ નથી તેને પણ રદ કરીએ અગિયાર ફરીથી અવિભાજ્ય સંખ્યા પણ અહીં એક પણ વખત અગિયાર નથી તેને પણ દૂર કરો નવ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ આ આપણો જવાબ છે કારણ કે નવ અને ચોવીસ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ નવ વડે વિભાજ્ય હોય જ માટે ખરેખર તો આપણે તેને વિકલ્પોમાં લેવો જોઈએ નહીં ચાલો તો વધુ એક વિકલ્પ લઈએ આઠ આઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે થાય આપણી પાસે પણ બે ગુણ્યા બે ગુણ્યા બે અહીં છે ચાર પણ આવી શકે બે ગુણ્યા બે કારણ કે અહીં બે ગુણ્યા બે છે છ પણ હોઈ શકે બે ગુણ્યા ત્રણ અઢાર પણ હોઈ શકે અઢાર પણ હોઈ શકે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આમ આમાંથી કોઈ પણ સંખ્યાઓ લઈને સંખ્યા બનાવી શકાય જેના દ્વારા તે દરેક સંખ્યાને ભાગી શકાય જે નવ અને ચોવીસ વડે વિભાજ્ય હોય આશા રાખીએ કે તમને સમજાઈ ગયું હશે આશા રાખીએ કે તમને સમજાઈ ગયું